સ્વાગત કરું છું અમારી YouTube ચેનલ Crazyrc પર. અને દોસ્તો, આજે હું તમને એક એવી જગ્યાએ લઈ જાઉં છું જે પર્વતોની ગોદમાં વસેલું એક પૌરાણિક મંદિર, જે ગુજરાતના ભાવનગર જિલ્લાના સાંઠેડા ગામે આવેલું શ્રી સાંઠેડા મહાદેવ મંદિર. આ મંદિર 5,500 વર્ષ જૂનું છે અને આ મંદિરમાં શિવલિંગની સ્થાપના શ્રી કૃષ્ણ ભગવાને કરેલી હતી. જો તમે આ મંદિરે આવવા માંગતા હો તો ભાવનગરથી આ મંદિર 45 કિલોમીટર દૂર છે અને શિહોરથી 22 કિલોમીટર અને સરસરાથી 4 કિલોમીટર દૂર છે અને પાલીતાણાથી આ સાંઠેડા મહાદેવ મંદિર 20 કિલોમીટર દૂર છે અને રાજકોટથી 120 કિલોમીટર દૂર છે. અને આજે હું તમને આ મંદિરનો શું ઇતિહાસ છે તે પણ હું તમને જણાવીશ. તો ચાલો આપણે જઈએ સાંઠેડા મહાદેવ મંદિર. દોસ્તો, આખરે આપણે પહોંચી ગઈએ છીએ સાંઠેડા મહાદેવ મંદિર. તો ચાલો દોસ્તો, આજે હું તમને મંદિરની અંદર લઈ જઈને મંદિરનો પૂરો વિડીયો બતાવું છું અને આ મંદિરનો કાંઈક અનેરો ઇતિહાસ છે એના વિશે પણ જણાવું છું. અહીંથી જુઓ છો કે અહીં મહાદેવના બે મંદિર છે, એક સાંઠેડા મહાદેવ મંદિર અને બીજું એક નીલકંઠ મહાદેવ મંદિર. એનો પણ કાંઈક ઇતિહાસ છે એ પણ હું તમને જણાવીશ. તો ચાલો પહેલા આપણે જઈએ શ્રી મહાદેવના દર્શન કરવા. અને આ ગેટ જે તમે જુઓ છો તે આ મંદિરનો જૂનો ગેટ છે જેને હજી સુધી સાચવીને રાખવામાં આવ્યો છે. આ મહાદેવ મંદિર કુદરતની દેન છે. નાના મોટા ડુંગર માળાની વસમાં આવેલું આ એક મંદિર અને એની આજુબાજુમાં પડતા લીલાછમ ઝાડવાઓ જે તમારા મનને શાંતિ આપે એવું સ્થળ છે. આમ તમે જુઓ તો મહાદેવના મંદિરમાં એક નંદી હોય છે, પણ આ મહાદેવના મંદિરમાં બે નંદી છે એનો એક ઇતિહાસ છે અને આ મંદિરનો બહુ જૂનો ઇતિહાસ છે. તો જે અહીંના મહંત છે એમને આપણે કહીએ કે તે આપણને આ મંદિરના ઇતિહાસ વિશે જણાવે. બોલો સાંઠેડા મહાદેવ કી જય. આજે યુટ્યુબના માધ્યમથી હું વાત તમને કરું છું કે સાંઠેડા મહાદેવ બહુ એવું સાનિધ્ય છે, ઐતિહાસિક અને પૌરાણિક સાનિધ્ય છે. વર્ષો પહેલાં એમ કહી શકાય કે 5,500 વર્ષ પહેલાં કૃષ્ણ અને સુદામા કોઈએ સ્થાપના કરેલી છે એવું મનાય છે. ખૂબ પૌરાણિક છે. આપણે શરીરની અંદર એક મોહ થયો હોય તો સામાન્ય તમે મીઠાની માનતા કરો તો એ મોહ ખરી જાય એવીની શક્તિ છે આપણે જાણી શકીએ. આજુબાજુના પંથકમાંથી લોકો ખૂબ અહીંયા આવે છે. આની રદાની તો વાત કરું એટલી ઓછી છે, ખૂબ એનું મહત્ત્વ છે. આ ભાવનગર જિલ્લાનું પૌરાણિક એ મંદિર છે અને લોકો અહીંયા ખૂબ દર્શને ભાવભક્તિથી આવે છે, પોતાની શ્રદ્ધા અનુસાર પોતાની શક્તિ અનુસાર એ કાર્ય કરે છે. દાદાની ભક્તિની કોઈ અપરંપાર શક્તિ છે એમ કંઈ પણ કહી શકાય. અહીંના મહંત હરેશ બાપુ અને જે કાંઈ પેઢી દર પેઢી ચાલે છે એવી ઐતિહાસિક ભૂમિ છે આ. ખૂબ બધા દર્શન કરીને પાવન થાય છે, ધન્ય થાય છે. બોલો સાંઠેડા મહાદેવ કી જય. તો બાપુ, સામાન્ય રીતે આપણે મંદિરમાં જોઈએ તો ત્યાં એક નંદી હોય છે, પણ આ એક મોટો અને એક નાનો બે નંદી છે, એનું શું કારણ? સાંઠેડા મહાદેવ કી જય. હવે તમે એમ કીધું કે બધા મંદિરમાં એક પોઠિયો હોય છે, સાંઠેડા મહાદેવના મંદિરની અંદર બે પોઠિયા છે, એનું શું છે એવું મહત્વ આપણે સમજવું છે. તો આજે તમે આવ્યા છો, ખૂબ આનંદ થયો છે. હવે પહેલી વાત તો તમને એ કરું કે સાંઠેડા મહાદેવના સાનિધ્યની અંદર આજુબાજુના પંથકની અંદર આ એક નંદી છે એ
ફરતો હતો ખૂબ બધાને એમ કહી શકાય કે ખેતીમાં અને આ જગ્યાએ બેલી જગ્યાએ રંજાળ ખૂબ નુકસાન કરતો હતો એટલે બધા લોકો વિચાર્યું કે હવે શું કરીએ આને ત્યારે આ નંદી પોતે અહીંયા આવીને બેસી ગયો અને આ પથ્થર બની ગયો શિવની સમક્ષ એટલા વર્ષોથી ઓરિજિનલ કેટલાય વર્ષો થઈ ગયા એની જાતે અહીંયા બેસી ગયો છે સાંડીડા દાદાના સાનિધ્યની અંદર બોલો સાંડીડા મહાદેવ કી જય મીઠાની થેલી એટલે મૂકવામાં આવે છે કે શરીરની અંદર કોઈ મોહ થયો હોય કોઈ દાદર થયો હોય કોઈ એવું વસ્તુ તમારા શરીરની અંદર ન ગમતું હોય તમને થયું હોય દાદાને તમે સાચી શ્રદ્ધાથી તમે માનો તો આ કોઠીઓ છે એ તમારું મનોકામના પૂર્ણ કરે છે મીઠાની જ માનતા થાય છે અને સોપારીની માનતા થાય છે માનતા થાય છે બે થેલી મૂકો એટલે તમારું કામ થઈ જાય તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને હજી અમારા વિડીયોમાં જોડાયેલા રહો હજી તમને અહીંનો ઘણો ઇતિહાસ જણાવવાનો બાકી છે તો પહેલા આપણે કર્યા સાંઢેડા મહાદેવના દર્શન અને હવે હું તમને લઈ જાઉં છું નીલકંઠ મહાદેવના દર્શન કરવા માટે તો ચાલું જઈએ આપણે નીલકંઠ મહાદેવના દર્શન કરવા માટે કૃષ્ણ ભગવાન સુદામા સાંધિપતિ ઋષિના એમના પત્ની ધર્મપત્ની યાત્રા પ્રવાસે નીકળેલા અને એ સમયમાં અહીંયા રાત વારસો રહેલા તો રાતમાં શિવાલય છે એવું વાંસ થયો અને એ પાંદડાને એવું ફેરવ્યું તો શિવનું બાણ હતું પછી 6 મહિના કૃષ્ણ સુદામાને અહીંયા અભ્યાસ કરાવ્યો અને 6 મહિને જ્યારે અહીંથી નીકળ્યા ત્યારે નીલકંઠ મહાદેવની સ્થાપના કરી અને સમય જતા એક રજવાડામાં હાંડળો બહુ રંજાડ કરતો અને રજવાડામાં ફરિયાદ કરી તો હાંડળાને પકડવા સિપાહીઓ આવ્યા અને વાહે થયા તો હાંડળો મંદિરની હામો બેસી ગયો અને પથ્થરનો બની ગયો આજે સાંભળીના કોઈ પણ દર્દ હોય મીઠાની માનતા કરે તો પણ મટી જાય છે હા બેસે સાંડલેશ્વર મહાદેવ હતું હાંડળો બેસી ગયો પછી સાંડલેશ્વર હાંડીડા મહાદેવ થયું અને અહીંથી જ્યારે નીકળ્યા ઉજ્જૈન જવા માટે ત્યારે એને નીલકંઠ મહાદેવની સ્થાપના કરી સાંધિપતિ કૃષ્ણ ભગવાન અને સુદામા યજમાન તરીકે અને સાંધિપતિ આચાર્ય તરીકે સ્થાપના કરી અને મોટો ભંડારો રાખવામાં આવેલો વર્ષો પહેલા આ મંદિરની બહાર એક કૂવો છે જ્યાં આપણે ગાડી પાર્કિંગ કરીએ છીએ અને કૂવાની અંદર કાસબાઓ છે તે નાના છોકરાઓને જોવા બહુ ગમે છે અને આ મંદિરની ચારે બાજુ તમે જુઓ તો અહીં મીઠાઈઓની દુકાન છે અહીં અહીંના પેંડા બહુ જ ફેમસ અને પોપ્યુલર છે આ મહાદેવ મંદિરનો અન્નપૂર્ણ વિભાગ છે અહીં લોકો આવીને એમનો થાળ બનાવે છે અને મહાદેવને અર્પણ કરે છે અને પ્રસાદ લે છે અહીં ભક્તોને તમામ સુવિધા કરી આપવામાં આવે છે અહીં એક બહુ જૂનો ધૂણો છે અને આ ધૂણો કોનો છે આપણને ખબર નથી એટલે અહીંના મહત જે છે એમને આપણે પૂછીએ અને કહીએ કે આપણને આ ધૂણા વિશે થોડીક માહિતી આપે અને આ જગ્યા વિશે વિસ્તારમાં થોડુંક આપણને જણાવે
અત્યારે આપણે આવ્યા છે સાંઢીડા મહાદેવ અને આ એક ધૂનો છે તો એ વિશે આપણા બાપુને પૂછ્યું કે આ ધૂનો ક્યારનો છે કેટલો જૂનો છે ને એનું શું મહત્વ છે તો બાપુ આ ધૂના વિશે અમને થોડુંક તમે જણાવો જય સાંઢીડા મહાદેવ આ 400 વર્ષ જૂનો આ ધૂનો છે અહીંયા અહીંયા મેન મહંત બાપુ કેશવભરી બાપુ અહીંયા પહેલેથી સેવા અર્ચના પૂજા કરતા હતા કૃષ્ણ ભગવાન વખતથી આ મંદિરનું સ્થાપના કરેલી છે નાના મંદિરે સાંદિપની ઋષિ થઈ ગયા કૃષ્ણ ભગવાન તે આ એક વન હતું તે વનમાં ભણવા માટે આવતા અને તે દરમિયાન કૃષ્ણ ભગવાને તેમના હાથે અહીંયા નીલકંઠ દાદાનું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાન નિર્માણ કરેલું છે અને લાખો શ્રદ્ધાળુ અહીંયા પધારે છે અન્નપૂર્ણા ક્ષેત્ર આવેલું છે આ અન્નપૂર્ણ ક્ષેત્રમાં શ્રાવણ મહિના દરમિયાન તો ભક્તો આવતા જ હોય છે પરંતુ પોતાની તમે કીધું એ પ્રમાણે માનતા પૂરી કરવા માટે પણ ઘણા શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને પોતાની માનતા પૂરી થાય એટલે ભાવથી એમની યથાશક્તિ પ્રમાણે દાદાના સાનિધ્યમાં એક નાનો અમથો થાળ કે 84નું આયોજન કરતા હોય છે અને પ્રેમથી બધા એ ભોજન અને પ્રસાદી ગ્રહણ કરતા હોય છે સાંઢીડા મહાદેવની સ્થાપના આજથી લગભગ 5200 વર્ષ પહેલાં મહાભારત કાળમાં થયેલી અને ગુરુશ્રી સાંદિપની ઋષિ અહીં એ શિવલિંગની સ્થાપના કરેલી અને જ્યારે તેમનું નિધન દેહાવસાન થયું તે મોટું મંદિર જે છે એનું ઉલ્કાપિંડથી એ મંદિરની સ્થાપના થઈ એવો ઇતિહાસ કહે છે તો એ મને જાણવા મળ્યું છે કે આ ભાવનગરના રાજા શ્રી કૃષ્ણકુમારજીએ એ મંદિર વિશે ઘણું યોગદાન આપ્યું છે તો એ વિશે આપણે આ બાપુને જરા પૂછીએ કે આ શું એને કર્યું છે ભાવનગર સ્ટેટ પરિવાર કૃષ્ણકુમારજી જે સાંઢીડા મહાદેવનો જીર્ણોદ્ધાર કરાવેલો હતો જે કાંઈ આ કાર્ય મંદિર જૂનવાડી જે ઊભું કર્યું છે તે ભાવનગર સ્ટેટ કૃષ્ણકુમારસિંહજી અને તેના સહયોગથી અને તેમના પરિવારજનોએ આ મંદિરની સ્થાપના અને ઊભું કરેલું મહાદેવ કી જય તો બાપુજી અહીંયા કુંડ છે આ કુંડ વિશે થોડી અમને તમે માહિતી આપો કે આ કુંડનું કઈ રીતે નિર્માણ થયું છે સાંઢીડા મહાદેવનું જ્યારે આ ભાવનગર સ્ટેટ કૃષ્ણકુમારસિંહજી અને તેમના પરિવારથી આ જે મંદિરનો જીર્ણોદ્ધાર થયેલો છે તે સમયે જ આ સાંઢીડા મહાદેવ આ જે કુંડ છે તે કુંડનો જીર્ણોદ્ધાર જે રજવાડી વખતે જૂના ટાઈમમાં જે કાંઈ કુંડનો જે આ જીર્ણોદ્ધાર થયો તે ભાવનગર સ્ટેટના હસ્તક જ આ જે કુંડનું નિર્માણ થયેલું છે આ સાંઢીડા મહાદેવના મંદિરમાં શ્રાવણ માસના સોમવારે મેળાનું આયોજન થાય છે તેમાં હજારો ભક્તો આનંદ માણે છે અને દાદાના દર્શન માટે આવે છે અને ભાદરવી અમાસના દિવસે એક ભવ્ય મેળાનું આયોજન થાય છે જેમાં હજારો તાદાદમાં ભક્તો આવે છે મહાદેવના દર્શન કરે છે ઓમ દધિ પ્રાપ્નો અકારિકં વિષ્ણો રત્વસ્ય વા
નદીની સામે એક મોટું તળાવ પણ બનાવવામાં આવ્યું છે, જે સાંઢીડા તળાવ તરીકે ઓળખવામાં આવે છે. અને આ તળાવ બહુ લોકપ્રિય છે, જ્યાં લોકો આવીને તેમની સેલ્ફી ફોટો ખેંચતા હોય છે. જગ્યા લોકોને બહુ લોકપ્રિય છે. અહીં આવીને લોકો નાસ્તા પાણી અને તેમના સેલ્ફી ફોટા ખેંચવાનું બહુ જ પસંદ કરે છે. અહીંનો નેચરલ વ્યૂ લોકોને બહુ જ પસંદ આવે છે. ક્વોલિટી 100% શુદ્ધ છે અને કોઈ પણ મિલાવટ વગર બનાવવામાં આવે છે. પરફ્યુમ કે કલરનો ઉપયોગ થતો નથી. આજુબાજુમાં વખણાતા થાબડી પેંડામાં સૌ પ્રથમ બનાવનાર બાપજીના પેંડા છે અને આજુબાજુના ગામમાં કે આજુબાજુ મુંબઈ સુરત સુધી અમારી ક્વોલિટી ટ્રાન્સપોર્ટ અમે કરીએ છીએ. अच्छी लगी हो तो लाइक एंड सब्सक्राइब जरूर से कीजिए और वीडियो को शेयर करना दोस्तों.